સિદ્ધપુર રેલવે સ્ટેશનના આગળ મૂકેલી ગાડીનો કાચ તોડી 6,20,000 રૂપિયા લઈને કોઈ અજાણ્યા સૌ ફરાર થઈ ગયા. સાપીના વેપારી સિદ્ધપુરમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં આવી પોતાના ખાતામાંથી રોકડ રકમ રૂપિયા 5,50,000 જેટલી માતબર રકમ ઉપાડી હતી અને બીજા 70,000માંથી કુલ 6,20,000 રૂપિયા પુરાલય પોતાની બેગમાં લઈ ગાડીમાં મૂકી અને રેલવે સ્ટેશન ખાતે રિઝર્વેશન માટે પૂછપરછ કરવા આવ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ગાડીના કાચ તોડી અંદરથી 6,20,000 રૂપિયાની રોકડ રકમની ઉઠાંતરી કરી હતી. રેલવે પોલીસને જાણ કરતાં રેલવે પોલીસ વધુ તપાસ હાથ ધરેલ છે. વધુમાં સિદ્ધપુરના રેલવે સ્ટેશને રોજ હજારો લોકો પોતાના કામધંધા અર્થે અવર જવર કરતા હોવાથી અહીં ખાસ સુરક્ષા જેવું ના બરાબર છે. આટલા લોકોની અવર જવર છતાં રેલવે સ્ટેશન સીસીટીવી કેમેરામાં પણ નથી તો શું, આના માટે જવાબદાર કોણ? અને પાર્કિંગની પણ વ્યવસ્થા પણ નથી તેવું લોકમુખે ચર્ચા જોવા મળી હતી. સિદ્ધપુર નગર ધાર્મિક મહત્વ ધરાવતું શહેર હોવાથી વિદેશી પર્યટકો પણ અહીં આવે છે, પણ આવી ઘટનાઓ અવરનવર બનતી રહે છે તો તંત્ર આના માટે શું તંત્ર કઈ પગલાં લેશે કે પછી આમને આમ લોકો પોતાના પરસેવાની કમાણી ગુમાવતા રહેશે? હવે પોલીસ અને જવાબદાર અધિકારીઓ શું કરશે તે જોવાનું રહ્યું. ભરત લીંબાચિયા, જેડએસ ટીવી, સિદ્ધપુર.